નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. ધોરણ 1 થી 8 ની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ફરી નિયમોમાં થશે ફેરફાર. સુપ્રીમ કોર્ટ, પીએમ નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતમાં લેવાયા મોટા નિર્ણયો, એવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે મોદી સરકારનો મોટો નિર્ણય, સસ્તા ક્રૂડ બાદ હવે રશિયા પાસેથી ભારત સસ્તા ઘઉં ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. લોકસભાની આગામી ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર રશિયા પાસેથી રાહત દરે ઘઉં ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ખાદ્ય મોંઘવારી પર કાબૂ મેળવી શકાય. આપને જણાવી દઈએ મિત્રો કે ભારત ખાદ્ય પુરવઠો વધારવા અને ખાદ્ય મોંઘવારી પર કાબૂ મેળવવા માટે ઘઉંની આયાત કરવાનું પગલું ઉઠાવી રહ્યું છે. આગળના ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ મામલે રાજ્યમાં 2020માં 4,31,000, 2021માં 1,92,000 અને 2022માં 1,69,000 કેસ નોંધાયા છે. આમ રાજ્યના 3 વર્ષમાં 7.93 લાખ લોકોને શ્વાન કરડી ચૂક્યા છે. શ્વાન કરડવાના કેસમાં ગુજરાત દેશમાં 5મા સ્થાને પહોંચી ગયું છે. લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે આ મહત્વની જાણકારી આપી હતી. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે ગાંધીના ગુજરાતમાં વધુ એક વખત દારૂની રેલમચેલ જોવા મળી છે. ગાંધીનગર હાઈવે પાસે એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે વિદેશી દારૂની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી, જેના આધારે 68,000ની કિંમતનો 156 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. હાલ પોલીસે એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જોકે ગુજરાતના પાટનગરમાં દારૂનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ગુજરાતમાં લેવાયો સૌથી મોટો નિર્ણય, શ્રાવણ મહિનામાં ઘણા તહેવારો આવે છે, જેને લઈને એસટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ વિભાગે આ મહિનામાં વધારાની બસો દોડાવશે. મળતી માહિતી પ્રમાણે દરેક ડિવિઝનમાં વધારાની 10 બસોનું સંચાલન કરાયું છે. શ્રાવણ મહિનામાં 16 ડિવિઝનમાં 150થી વધુ વધારાની બસો દોડાવાશે. જૂનાગઢ સોમનાથ જતા પ્રવાસીઓને મિની બસની સેવા મળશે, તો મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર તરફ જવા માટે અને જસદણથી ઘેલા સોમનાથ જવા માટે વધારાની બસ મૂકવામાં આવી છે. અહીં રાજ્ય સરકારનો બીજો મોટો નિર્ણય, કેરળ સરકારે ફરી વખત શિક્ષણ બાબતે મોટો નિર્ણય લીધો છે. કેરળની શાળાઓમાં ફરી વખત મહાત્મા ગાંધીની હત્યા વિશે, ગુજરાતના રમખાણો વિશે તેમજ મુઘલ ઇતિહાસના સહિતના પાઠ ભણાવવામાં આવશે, જેને એનસીઆરટીના પુસ્તકમાંથી પહેલા હટાવવામાં આવ્યા હતા. આ અંગેની ચેપ્ટરની પુસ્તકમાં ફરીથી ઉમેરવામાં આવશે. સીએમએ કહ્યું છે કે તમે ઐતિહાસિક તથ્યોને સ્વીકારી શકતા નથી, તેને પુસ્તકોમાંથી દૂર કરવા યોગ્ય નથી. મહત્વના શૈક્ષણિક સમાચાર, પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. 2018માં એનસીટીઈ દ્વારા લેવાયેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. તેથી જો ગુજરાત સરકાર ભરતીની નિયમમાં ફેરફાર કરે તો પ્રાથમિક શાળામાં પીટીસી કરેલા શિક્ષકોની ભરતી કરી શકાશે, એ માટે બીએડ કરવાની જરૂર રહેશે નહીં. જોકે આ નિયમ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે 1-8માં સરખો નિયમ રહેશે કે 1-8માં આ નિયમમાં ફેરફાર થશે.